फील्ड में त्रण वस्तुओ अने जिंदगी ना नियम में सौथी महत्वनी वस्तुओ होय तो ए मानवता मूल्य अने सिद्धांत मानवी मात्र भूलने पात्र ए सिद्धांत ने आपणे जो आगळ लईने चालीए तो जिंदगी में एवी कोई परिस्थिति नथी के जेनु निदान ना थई शके। ए पछी 20 दिवस पछी हुं ज्यारे डॉक्टर ने रिक्वेस्ट करू छुं कि डॉक्टर सर मारा मम्मी जी तो चाली ने आव्या था, आपणे पगमांथी कंईक स्वेब लईने चेक करवू जोईए केम के बाकीना तो बधा रिपोर्ट्स नॉर्मल छे। त्यारे बारथी रूमेटोलॉजिस्ट ने बोलाववामां आवे छे अने ए जोवामां आवे छे बायोप्सीमां आवे छे कि ज्यारे नर्से रात्रे आल्ब्यूमिन प्रोटीन नुं इंजेक्शन एमने खोटी रीते आप्युं एमां सोय तूटी गई। ए पछी एमने कोन्स्टंट 103 सुधी ताव रह्यो अने पेशंट ने पगमां पायोडर्मा गेंग्रोनिझम थाय छे। શું આના માટે અમારો એ વિશ્વાસ જવાબદાર છે જેના માટે કરીને અમે વિક્રમ સરનું નામ સાંભળીને આવ્યા હતા? શું એના માટે અમારી પ્રામાણિકતા જવાબદાર છે જે વિશ્વાસ અમે એમના ઉપર મૂક્યો હતો? શું અમારી અત્યારની એ લાચારી જવાબદાર છે કેમકે મારા માં એમના પગે ઉભા થઈ શકે એમ નથી અથવા ડોક્ટરોના ઓપિનિયન પ્રમાણે એમનો પગ પણ કાપવો પડે એમ છે? આમાં મારો ગુનો શું કે મેં મારી માને ન્યાય અપાવવા માટે હું ઉભી થઈ? સરે તો હમણાં કહ્યું કે સત્ય સામે પીછે હટ ન કરવી જોઈએ, તો મારા ઉપર શારીરિક રીતે અભદ્ર વર્તન કરવામાં આવ્યું એની મેં કમ્પ્લેન કરી, એ મારો ગુનો છે? શું મને ધાક ધમકી મળી કે મારા પર તેજાબ રેડી દેવામાં આવશે, મને મારી નાખવામાં આવશે, એ મારો ગુનો છે? પોલીસે મારી અટકાયત કરી કેમ કે મેં ન્યાય સામે ન્યાય માંગ્યો, સાહેબ માટે સુપર સ્પેશિયલ એમને સિક્યોરિટી આપવામાં આવી કેમ કે ગુનેગાર તો એ જ હોય છે જે સત્ય સામે ન્યાય માંગે છે। આજે મારા મધર સ્ટીરોઈડ ઉપર છે, 5,65,000 રૂપિયાનું પેમેન્ટ કર્યા પછી પણ આજે હું લાચારીમાં છું। છેલ્લા 4 દિવસથી એ માનવતાના ડોક્ટરો જેને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે એમણે અમારા રૂમમાં એસી, લાઇટ, પાણી, ક્લિનિંગની સર્વિસ, મારા મધરને સ્ટૂલ પાસ કરાવવું કે વોશરૂમ, જમવાનું, ચા પાણી આ બધું જ બંધ કરી દીધું છે। અમને દબાણ કરવામાં આવે છે કે તમે અહીંયાથી રજા લઈને જતા રહો। મને પોલીસ સ્ટેશનમાં એમ કહેવામાં આવે છે કે હું આ બધું પાછું લઈ લઉં, હું સ્ટુડિયોમાં કે ક્યાંય જઈને ઇન્ટરવ્યુ ના આપું। પણ સાહેબ હું આજે એમ કહું છું કે હું લોહાણાની દીકરી છું અને હું જેમ ઈશોદાન સરે કહ્યું એવી રીતે સત્યથી ક્યારેય પણ પીછેહટ નહીં કરું અને આ મારો ચુકાદો છે। ન્યાયની અદાલત તો ઉપરની છે પણ જયારે ન્યાયતંત્ર તમારી 10મી તારીખથી તમે 21-21 ફોન કરો છો પોલીસ સ્ટેશનમાં, મારી એફઆઈઆર નથી લખવામાં આવતી, મારી પાસે બધા કાયદા મંગાવવામાં આવે છે। જયંતિ રવિ, સીઆર પાટીલ, નીતિનભાઈ પટેલ, વિજય રૂપાણી સર, બાકીના બધા જ પીએમઓમાં હું અરજી કરું છું। મને એમ જ કહેવામાં આવે છે કે લલિતા કુમારીનો કાયદો છે। મેડિકલ કાઉન્સિલમાં હું જયારે અપીલ કરું છું, હું જયારે કમ્પ્લેન કરું છું તો મને કહેવામાં આવે છે કે એફઆઈઆર તો દાખલ થઈ શકે। આનંદનગરથી સેટેલાઇટથી આશીષ ભાટિયા, ગાંધીનગર, મારી માની પરિસ્થિતિમાં બાજુમાં મૂકીને ન્યાયતંત્ર પાસે હું દોડું છું, 12 દિવસ સુધી ભૂખ હડતાલ પર બેસું છું। શું મારા ન્યાયતંત્રને કોઈ પણ મીડિયા થ્રુ ક્યાંય પણ આ છોકરી ના દેખાય? બંધ કરો, આ પૈસાની લડાઈ નથી, આ માનવતાની છે। ખાલી મારી માં માટે નહીં, જેના અત્યાર સુધીમાં 10-10 લોહીના કન્ટેનર ભરાય છે, એના ઉદરના લોહીમાંથી જયારે હું જન્મી એના કરતા કદાચ મેં વધારે લોહી જોયું છે। આ મારી માનો પુનર્જન્મ છે, મને ફક્ત ન્યાય અપાવો। એટલે શું બિલ વધારે માંગે છે કે તમે ત્યાંથી નીકળી જાઓ એના માટે પ્રયાસ કરે છે? બિલ અત્યારે બીજું 11,00,000 રૂપિયા માંગી રહ્યા છે, એ પછીનું બીજું 10,00,000 રૂપિયા અને અત્યારે અમે ત્યાંથી નીકળી જઈએ। જે પણ મિત્રોને એમ થતું હોય કે ભાઈ આ ખોટું ચાલે છે તો એના એ ખુલાસા આપી શકે છે। વસંતભાઈ, આપણો કાયદો શું છે અને ખરેખર શું હોવું જોઈએ? આવું કઈ છે કે પછી જે આવે એને 20,00,000, 10,00,000, 15,00,000 લઈ લો અને જો એની ભૂલ થાય તો સ્વીકારવાનું નહીં, પોલીસ ફરિયાદ થવાય નહીં અને ક્યાંય પણ કોઈ ન્યાય ન આપે? આજે આમની પાસે
वीस पचास भाईओ तो हसे नहीं। अच्छा पेला एवं हतु के राजा ने त्या न्याय में जाए, मने खबर छे के छेले घंट बगाडवामां आवतुं राज दरबारोमां, अने घंट बगाडवामां अमे रात्रे बार वागे कचेरी भराईने न्याय आपवामां आवतुं हतुं। आजे आ लोको क्यां जाय? एटले आ डॉक्टरोए शुं मांड्युं शुं छे? બહેનની જે પીડા છે એ ખૂબ જ, આખો કિસ્સો ખૂબ જ દર્દનાયક છે, અને જે હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે ચોક્કસથી એ હોસ્પિટલે બિલ ડિમાન્ડ કરવું જ ના જોઈએ, પહેલી વાત તો ત્યાંથી હું શરૂ કરીશ। અને બહેને જ્યાં જ્યાં પણ રજૂઆત કરી કે પોલીસ સ્ટેશનમાં કે સરકારશ્રીમાં કે નેતા ગણમાં કે ક્યાંય પણ, તો બહેનને પહેલા શાંતિથી સાંભળવા જોઈએ, દરેક અધિકારી અને નેતાએ સમજવા જોઈએ। પરંતુ પરિસ્થિતિ અત્યારે હાલની કંઈક જુદી હોય એવું ચોક્કસ એમના કિસ્સામાં દેખાઈ રહ્યું છે। અને જ્યારે ઇન્ડિયન જ્યુડિશિયરી પર ભરોસો છે, પણ છતાં પણ જે લોકો મજબૂત છે આર્થિક રીતે અને નામ મોટું છે, તો ત્યાં ક્યાંકના ક્યાંક તંત્ર અને અધિકારી ત્યાં સલામ કરતા હોય એવું ચોક્કસ દેખાતું હોય છે। અને આ અનુભવ બેનશ્રીનો, બંશ્રીબેનનો નહીં, પણ આ અનુભવ ઘણા બધા લોકોનો હશે। ભારતમાં 80% પ્રજાનો આવો અનુભવ હશે કે તમારાથી મજબૂત વ્યક્તિ સામે છે તો તમારી વાત સાંભળવામાં નહીં આવે। આવા અનુભવો ઘણા બધા જે એક્ટિવિસ્ટ છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે કે સામાજિક કાર્યકર્તાઓ છે, એમને દરેક જગ્યાએ આવા અનુભવો થતા હોય છે। હવે જ્યારે બેને કહ્યું કે ફર્સ્ટ ડિસ્ચાર્જ પછી એડમિશન પછી બિલ, અને એમની એક વાત ખૂબ જ દુઃખદાયક છે કે એમની જો રજૂઆત છે જે કે ભાઈ 5 દિવસથી એમની લાઇટ, પંખો, એસી બંધ કરી દીધું છે, નથી ફૂડ આપતા, ચોક્કસ એ માનવતા માટે ખૂબ જ ખરાબ કિસ્સો છે આ, એવું હું ચોક્કસ માનું છું। સરકાર તો કરતા કરે, પણ સેલ્ફી હોસ્પિટલના જે અધિકારી છે કે જે વ્યવસ્થાપકમાં છે, બરાબર, ડોક્ટર વિક્રમ શાહ કે જે બી હોય, એ બધા એક માનવતા ખાતર પણ એમનું બિલ જનરેટ ના કરવું જોઈએ। સારી રીતે બેનનું જે માધવીબેન છે એમને સારી સારવાર સાથે સરખા કરી, જેટલું સારું થાય એટલું કરી એમને ઘરે મોકલવા જોઈએ, સારા થઈ જાય પછી। અને તમે લોકો ડોક્ટર્સ અને હોસ્પિટલ, હું હોસ્પિટલ એટલે કોર્પોરેટ હોસ્પિટલો, નાની હોસ્પિટલ એટલે કોર્પોરેટ હોસ્પિટલોમાં જે બિલની વાત છે, તો માધવી બંશ્રીબેને કહ્યું અને પેલા કાનજીભાઈએ પણ કહ્યું, એ રીતે એ લોકોનો આખો પ્રોટોકોલ જ કંઈક જુદો હોય છે। અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની વાત કરીએ, તમે વચ્ચે પ્રશ્ન મૂક્યો જ છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ચોક્કસથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવવાથી ટ્રાન્સપરન્સી વધશે। પરંતુ જે નાના ડોક્ટરો છે, નાની હોસ્પિટલો છે, એ લોકો ઓછા ખર્ચામાં, કદાચ એમને સેલ્બી હોસ્પિટલમાં જે આનો ચાર્જ છે એ કદાચ એમણે બીજા કોઈ ઓર્થોપેડિક પાસે કરાવ્યું હોત તો કદાચ ઘણા ઓછા ખર્ચામાં એમનું રિપ્લેસમેન્ટ થઈ ગયું હોત। મા કાર્ડમાં રિપ્લેસમેન્ટ સરકાર ફક્ત 80,000 રૂપિયા ચૂકવે છે, છતાં પણ આ જ હોસ્પિટલો એ મા કાર્ડમાં પણ કામ કરી રહી છે, આની આ જ વસ્તુ વાપરવાની હોય છે। એટલે ચોક્કસથી તમે ડોક્ટર સિલેક્ટ કરતા પહેલા પણ પ્રજાએ વિચારવું જોઈએ કે મારે, અમારી પાસે કોઈ ઓપ્શન નથી હોતો, પહેલી વાત અમારી પાસે, કારણ કે આપણે તકલીફ એ છે કે હોસ્પિટલો બહુ ઓછી છે, અછતનો લાભ લેવામાં આવે છે। આજે હું એમ કહું છું કે 40 જ મણ મગફળી ગુજરાતમાં ઉત્પન્ન થાય ને તો મગફળીના ભાવ 2 લાખ રૂપિયો મણ થાય। આજે ડોક્ટરો છે નહીં, સીટો છે 1 કરોડ રૂપિયાની ફીમાં છે, અને બીજી બાજુ આપણે સંવેદનશીલની વાત કરીએ છીએ, સરકારો ક્યાં ગયા, આરોગ્ય મંત્રી ક્યાં ગયા, મુખ્યમંત્રી સી આર પાટીલજી, મારી અપીલ છે
કે આવા કેટલાય ગરીબો છે. અચ્છા તકલીફ શું થાય ખબર છે, અધિકારીને આ બેન મળવા ગયા છે ને પોલીસને, તો એ પેલા ફોન થઈ જાય પોલીસને કે આ બકવાસ હો, આમાં કઈ કેસમાં છે નહીં, ઉલટાનો છે, આવા લોકો અમને ત્રાસ કરી દે છે, બોલો આ જાતાય નથી, આવી રીતે કરી અને ખોસું મિસલીડિંગ કરવામાં આવે છે. કારણ કે એ લોકોને ઓળખાણો હોય. આજે હું એમ કહું છું કે આવી રીતે પીડા યાર હોસ્પિટલમાં બંધ કેમ કરી શકે. અને એમ કે વચ્ચે મેં કહ્યું હતું, એક ઓડિયો ક્લિપ બતાવી હતી કે તારા બાપની હોસ્પિટલ નથી નીકળી જવા, છતાં એની સામે કાંઈ ન થાય. આજે આની સામે ન થાય, અને આ તો દાખલા સ્વરૂપ છે. આખા ગુજરાતમાં મારા આપણા ગુજરાતીઓ પીડાતા છે. આ પાકિસ્તાનનો નાગરિક નથી. પાકિસ્તાનમાં આપણે વાત કરીએ છીએ કે એર સ્ટ્રાઇક કરો, કરો એર સ્ટ્રાઇક, ચાલો હુમલો કરો, વાંધો નહીં, પણ પેલા આપણા નાગરિકોને તો બચાવો. એ ગર્વ થશે અમે આ સાથે આવીશું. ક્યાં ગઈ અહીં હતા, કઈ જગ્યાએ છો તમે, અને આપણો ક્યાં ગયો વિકાસ, કે બ્રિજોમાં સમાઈ ગયું ખાલી. અધિકારીઓ જયંતિબેન રવિને કારણ કે એને તકલીફ નહીં પડે, કારણ કે એને ફૂલ ફેસિલિટીઓ છે બધાને. આજે તકલીફ આ છે, મુશ્કેલી આ છે. હોસ્પિટલો બનાવી નથી અત્યાર સુધી, ડોક્ટરોને બનાવ્યા નથી, તૈયાર કર્યા નથી આપણે. આજે અનિલભાઈ આવ્યા છે, પણ જવાબ શું આપશે, કારણ કે એને બચાવ કરવો પડશે. વાત સાચી છે, પણ પીડા છે, આ ગુજરાતની પીડા છે મનહરભાઈ.